આગળ આપણે જોઈએ ન્યાય. હવે એના પછીના ન્યાયમાં આપણે જોઈએ તો ન્યાય નંબર 8મો જલ મંથન ન્યાય. એમાં જોઈએ તો જલ એટલે પાણી, જળ એટલે પાણી અને મંથન એટલે વળવવાની ક્રિયા. મંથન એટલે વળવવાની ક્રિયા. જો કે છે પાણીની વળવવાની ક્રિયા ઉપરથી આ ન્યાય વિચારવામાં આવ્યો છે કે પાણીને વળવો એના ઉપરથી આ ન્યાય વિચારવામાં આવ્યો છે. અહીં દહીંને વળવવામાં આવતા તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે જો દહીં હોય એને આપણે વળવીએ, વળવીએ એટલે એને ઘોરવાનું, વળવીએ એટલે એને ઘોરવાનું, તો એમાંથી દહીંમાંથી આપણે વળવીએ તેમાંથી માખણ છે એ આપણને પ્રાપ્ત થાય છે. લોહી છે ને એ છે એ પ્રાપ્ત થાય છે. આ રીતે જોતા વળવવાની ક્રિયા કંઈ ફળ આપે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો ભાઈ વળવીએ જેવી લઈએ તો આપણને ક્યાંક એમાંથી ફળ પ્રાપ્ત મળે છે, ફળ કંઈક પ્રાપ્ત થાય છે એવો બોધ મળે છે. પરંતુ અહીં આ બોધના આધારે કોઈ માણસ પાણીને વળવવા માંડે તો આમાંથી કાંઈ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. હવે કોઈ માણસ ઈ માણસ પાણીને વળવે તો એમાંથી કંઈ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. યથાર્થ દહીંને વળવવું ભલે ફળદાયી હોય પણ પાણીને વળવવું સર્વદા નિરર્થક છે. જો દહીંને વળવીએ તો એમાંથી માખણ ઉત્પન્ન થાય છે, માખણ પ્રાપ્ત થાય છે, પણ જો પાણીને વળવીએ તો એ વ્યર્થ છે, નકામું છે. આ ઉદ્દેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. માણસ એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે જે ક્રિયા કરવાથી ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી. જો એક વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખો કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત થતું હોય તો જ એ ક્રિયા કરો, જો ફળ પ્રાપ્ત ન થતું હોય તો એ ક્રિયા કરવાનો કોઈ અર્થ રહેતો નથી. ફક્ત ને ફક્ત સમય અને શક્તિની બરબાદી છે, ખોટો વ્યય છે. કારણ કે એમાં ખોટે ખોટો સમય જશે અને શક્તિ પણ વપરાશે. જેમ કે માણસને કોઈ રોગ થાય તો તેને એનો ઉપચાર કરાવવો, અહીં મંથન ક્રિયાનો ઉપચાર અને પાણીને દોરો ધાકો અને દહીંને દવા કલ્પીને વિચારવાનું છે. આ ઉપચારની પ્રક્રિયામાં જે દવા લેવાથી રોગ મટી જતો તે દવા લેવાનો ઉપક્રમ ક્રિયા રોગ મટાડવાના ફળની પ્રાપ્તિથી કરવાનો હોય છે. પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમ ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. જો આપણને ક્યારેક બીમાર થયા હોય, કોઈ રોગ થયો તો આપણે ફક્ત દોરા ધાગા એવું બાંધીએ અને દવા ન લે એમાંથી કંઈ ફેર પડતો નથી. પરંતુ જો સાથે સાથે દવા પણ લેવામાં આવે તો એ ફળ પ્રાપ્ત થાય છે, રોગ મટે છે. રોગ મટાડવા માટે આપણે દવા લેવી આવશ્યક છે. પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમની ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. રોગ નિવારણ માટે દોરા ધાગા બાંધવા એ જળ મંથન જેવું નિરર્થક છે. દોરા ધાગા બાંધવા રોગ મટાડવા માટે તો એ છે એ જળ મંથન જેવું નિરર્થક કાર્ય છે. કેમ કે પાણીમાં વળવે તો પાણીમાં કાંઈ મળતું નથી, કાંઈ ફળ પ્રાપ્ત થતું નથી, એટલે એ જળ મંથન જેવું નિરર્થક કાર્ય બની રહે છે. આમ જળ મંથન એટલે કે પાણીને વળવું તો એમાંથી આપણને કંઈ પ્રાપ્ત થતું નથી. તો એને આધારે આ જળ મંથન ન્યાય અહીં પ્રસ્તુત કરવામાં આવેલું છે. હવે જેના પછીનો વિદ્યાર્થી મિત્રો ન્યાય છે જે નવમો છે નદી સમુદ્ર ન્યાય. તો એમાં જોઈએ નદી અને સમુદ્ર એ બે શબ્દો નદી
નદી કોઈ સ્થળેથી નીકળે છે, સમુદ્ર તરફ વહે છે અને છેવટે સમુદ્રમાં ભળી જાય છે. એટલે કે નદી છે એ કોઈ સ્થળથી નીકળતી હોય પછી એ સમુદ્ર તરફ જાય છે અને અંતે એ સમુદ્રમાં મળી જાય છે, એમાં ભળી જાય છે. નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ પરથી આ લેની પરિકલ્પના કરવામાં આવી છે. જ્યાંથી નદી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છે સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એટલે કે નદી જ્યાંથી થયું, નદીનો ઉદ્ગમ સ્થાન જ્યાંથી નદી પસાર ઉદ્ભવ થયો, ઉદ્ભવ સ્થાન ત્યાંથી નદી જ્યાં સમુદ્રને મળે ત્યાં સુધીમાં પોતાનું અસ્તિત્વ હોય છે, એને ટકાવી રાખે છે. એ પછી જ્યારે તે સમુદ્રમાં ભળે છે ત્યારે તેનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. અને જ્યારે એ નદી છે એ સમુદ્રમાં ભળે છે ત્યારે એનું પોતાનું જે સ્વતંત્ર અસ્તિત્વ હોય એ થઈ જાય છે સમાપ્ત. નદી હવે સમુદ્રનું રૂપ લેવી છે અને એ નદી છે તો એ નદી છે એ સમુદ્રનું રૂપ લેવે છે અને નદી પછી કેવાતું નથી, સમુદ્ર બની જાય છે. અહીં નદીના સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ નદીનો વિનાશ કરતી નથી પરંતુ તેનું રૂપ પરિવર્તન થાય અને તે પણ ગુણાત્મક કે ઉત્કર્ષાત્મક છે. આ ઉપરથી માણસે ઉદ્દેશ લેવાનો છે કે નદીની જેમ વ્યક્તિ તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ. જો આમાં શું સરસ ઉદાહરણ કહેવાનું કે નદી છે એ નદીની જેમ આપણું વ્યક્તિત્વ પણ એવું હોવું જોઈએ કે સમાજ કે આપણા દેશ માટે એ કંઈક અસ્તિત્વ ટકાવી રાખે, એની તરફ ગતિ કરતું હોવું જોઈએ, પોતાની સમાજ પોતાનું રાષ્ટ્ર પોતાનો દેશ એના તરફ સ્વતંત્રતાપૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે અને ત્યાં પહોંચીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું. આમ થતા વ્યક્તિ વ્યક્તિ મળીને સમાજ કે રાષ્ટ્ર બની જાય છે. હવે ધીમે ધીમે આપણે એ તરફ ગતિ કરવાનું છે જેમ નદી છે એ સમુદ્ર તરફ ગતિ કરે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ સમુદ્રને મળી ન હોય ત્યાં સુધી. પછી સમુદ્રમાં મળી જાય છે એમ આપણે પણ આ રાષ્ટ્ર સમાજ દેશ એમાં ભળી જવાનું છે, વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર આપણે બની જવાનું છે. જેમ કે એક બાળક છે તે કોઈ પરિવારમાં જન્મે છે, અહીં તે પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે, તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે. હવે સમય જતાં આ બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની જાય છે. જો કોઈ બાળકનો જન્મ થયો તો એ બાળક ધીમે ધીમે એ મોટો થાય છે અને એ બાળકમાંથી એ એક વ્યક્તિ બની જાય છે અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. પ્રસ્તુત ન્યાય શીખવે છે કે આ વ્યક્તિ તરીકેને જીવતા માણસની ગતિ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ. વ્યક્તિગત જીવન જીવતા જીવતા એનું પહોંચવાનું લક્ષ્ય દેશ કે રાષ્ટ્ર હોવું જોઈએ. ફક્ત આપણે જીવન આપણું જીવન જીવવું એવું જ નહીં પણ દેશ અને રાષ્ટ્ર માટે પણ કંઈક કરી ચૂકવું, દેશ અને રાષ્ટ્ર તરફ પણ આપણું કંઈક લક્ષ્ય હોવું જોઈએ. એ પછી સમય જતાં જ્યારે આવી વ્યક્તિ રાષ્ટ્રને પ્રાપ્ત થઈ જાય ત્યારે તે વ્યક્તિએ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાવી દેવું જોઈએ અને પોતાને રાષ્ટ્ર સમાજ સમજવાનું છે. રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેમ નદી સમુદ્રમાં સમય જવાને લીધે સમુદ્ર સર્વદા સમુદ્ર રહે છે તેમ રાષ્ટ્ર પણ સર્વદા રાષ્ટ્ર રહે છે. આ માનવી આપણને શીખવે છે કે વ્યક્તિએ પોતે પોતાનું વ્યક્તિ અસ્તિત્વ ટકાવી રાખવું પણ જ્યારે દેશ રાષ્ટ્ર સુધી એ પહોંચી જાય છે અને સમર્પણ કરે છે ત્યારે એ પોતે દેશ અને રાષ્ટ્રનો થઈ જાય છે, એમ આ નદી સમુદ્ર ન્યાય આપણને સમજાવે છે. હવે આ પછીનો ન્યાય છે દસમો, રજ્જુ સર્પ ન્યાય. જો રજ્જુ
પરિકલ્પનામાં આવેલો છે. સાચી અને ખોટી હકીકત વચ્ચેનું અંતર હોય છે, પણ જો એમની વચ્ચે અંધારો પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય. તો જો મિત્રો, હકીકત જે છે અને જે સાચી હકીકત, જે ખોટું છે અને જે સાચું છે, એ બંને વચ્ચેનું અંતર હોય છે, એ બંનેનું હકીકત. પણ જો એ બંને વચ્ચે અંધાર પ્રવેશે તો એ અંતર ઘટી જતું હોય છે. જેમ કે દોરડું એ દોરડું છે ને સાપ એ સાપ છે. ઉદાહરણ તરીકે દોરડું એ દોરડું છે અને સાપ છે એ સાપ છે. હકીકત બંનેની વચ્ચેનું અંતર છે. દોરડું જડ છે અને સાપ છે ચેતન છે. દોરડું છે નિર્જીવ જડ છે અને સાપ છે એ ચેતન છે. જે જડ છે તે હાલતું કે ચાલતું નથી. આપણે ખબર હોય કે નિર્જીવ વસ્તુ હોય, જડ વસ્તુ એ ચાલતી હોતી નથી. પણ જે ચેતન છે તે હાલે છે અને ચાલે પણ છે, અને જે ચેતન છે એ ચાલે છે. આ રીતે દોરડા અને સાપનું ઘણું અંતર છે. આમ આપણે જોઈએ તો દોરડું અને સાપ એ બંને આપણને ઓળખી જાય છે કે ભાઈ દોરડું છે એ ચાલતું ન હોય, એ જડ છે, સાપ છે એ ચેતન છે. એટલે અંજવાળું હોય ત્યારે માણસ બંનેને ઓળખી લે છે. એટલે અંજવાળું હોય ત્યારે માણસ છે એ બંનેને ઓળખી લે છે કે ભાઈ આ દોરડું છે ને આ સાપ છે. પરંતુ જો જ્યારે અંધારું હોય ત્યારે માણસ માટે દોરડા અને સાપના અંતર કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ જો અંધારું હોય તો હવે એને વચ્ચેનું અંતર કરવું એ મુશ્કેલ બની જાય છે. દોરડું છે કે સાપ છે એ આપણને ખ્યાલ આવતો નથી. આવી સ્થિતિમાં માણસ ક્યારેક દોરડામાં સાપની અને સાપમાં દોરડાની પ્રતિતિ કરીએ છે. આવા સમયમાં જ્યારે દોરડું છે ને સાપ માનીએ છીએ અને સાપને દોરડું માનીએ છીએ, પરિણામે જ્યાં ડરવાનું હોય ત્યાં એ ડરતો નથી. કારણ કે જ્યાં દોરડું છે ત્યાં એ સાપ માનીએ છીએ એટલે ત્યાં એ ડરતો નથી. ત્યાં એ ડરે છે, દોરડું છે છતાં એ ડરે છે. આવું ન થાય તે માટે માણસને અંજવાળાનો આશ્રય લેવો પડે છે. આવું ન થાય એ માટે આપણે અંજવાળાનો આશ્રય લેવો પડે છે. સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાના આધારે ધારણાઓ આવી પરિસ્થિતિમાં પણ માણસને ક્યારેક નકામું દુઃખ વેઠવાનો વારો આવે છે. અને આવી પરિસ્થિતિને લીધે માણસને ક્યારેક દુઃખ વેઠવાનો પણ વારો આવે છે. આમ ન થાય તે માટે માણસને પ્રયત્નપૂર્વક અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવું જોઈએ. આમ ન થાય એ માટે માણસે જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ અંધકારમાંથી વિદ્યાર્થી મિત્રો બહાર આવવું. શું ખબર? કારણ કે જે અજ્ઞાની છે એ ખોટે ખોટા કાર્યોમાં ઉલઝાય છે અને એનાથી દુઃખ પીડા દર્દ સહન એ કરવું પડશે. પણ એ અજ્ઞાનતામાંથી એને એ અજ્ઞાનતાના અંધકારમાંથી એને બહાર આવવાનું છે તો એ સારી જીવન શૈલી જીવી શકશે. કારણ કે અજ્ઞાની પોતાની રૂઢિ ચુસ્તા એમાં એ ગૂંચવાયેલો હોય છે, એમાંથી બહાર આવી શકતો નથી. જે વાસ્તવિકતા હોય તેનો સ્વીકાર કરીને જીવન જીવનના વ્યવહારો ગોઠવવા જોઈએ. અને હકીકતમાં જે વાસ્તવિકતા છે, જે હકીકત છે, એ હકીકતને સ્વીકારી લેવી જોઈએ. સમય સંજોગ મુજબ પરિસ્થિતિ બદલાય છે. એક ને એક પરિસ્થિતિ ક્યારેય નથી રહેતી. પહેલાનો સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે. તો સમય જતાં જે વાસ્તવિકતા હોય, જે હકીકત હોય એને સ્વીકારી લેવું અને એ સ્વીકાર્યા પછી એ જીવન આપણે આપણા જીવનો છે, જીવન જીવનના વ્યવહારો છે, એ વ્યવહારો એ મુજબના ગોઠવવા જોઈએ.
तो आम विद्यार्थी मित्रों आ जो जून सर पर्याय ये आपने उद्देश्य आप जो कि भाई जो हकीकत में है ये होतु नहीं जो हो हकीकत में नहीं होतु तो इन्हें आधार आप न्याय समझे एम अपने आ वीडियो में जलमंत्री न्याय भूमि समुद्र न्याय रज्जु सर पर्याय ये त्रण न्याय आपने अभ्यास करियो तो आ न्याय तुम्हारे बुक में लिखवाना है होमवर्क में।